મુખ્યમંત્રીશ્રીનો બે દિવસનો કાર્યક્રમ આવ્યો છે, ત્રીજા દિવસનો કાર્યક્રમ આવે એટલે જણાવીશું. દર વર્ષે આ રીતે જ કરીએ છીએ, પણ વચ્ચે બે ચાર કાર્યક્રમના કારણે પણ દર વર્ષે આ સમયમાં થતો હોય છે, એકાદ બે દિવસ કદાચ એમાં લેટ છીએ. પણ આ વખતે શહેર અને ગ્રામ્ય એ બંને સાથે છે. એ ભૌતિક સુવિધાઓમાં આવી જાય છે, તમામ ભૌતિક સુવિધાઓની પણ ચર્ચા પણ અમારા વિભાગ દ્વારા એની તૈયારી આ વખતે કરી દીધી છે. 19,000 નહીં પણ 21,000 જેટલા ઓરડાઓ એના ટેન્ડરિંગ એ ઓનલાઈન થઈ ગયા છે, 3,000 જેટલા મંજૂર પણ થયા છે અને બધું કામ ગીરી શરૂ છે અને એક સાથે ખાતમુહૂર્ત પણ એનું કરીશું. એટલે ખૂબ મોટા વ્યાપક પ્રમાણમાં અમારા વિભાગના અધિકારીશ્રીઓને અભિનંદન આપીશ કે ખૂબ મોટું કામ હતું. ટેન્ડર રિટેન્ડર કરવું પડે તો પણ કર્યું છે, નાનું કરવું પડે તો એ પણ કર્યું છે, પણ વિદ્યાર્થીઓના હિતની અંદર એક બીજો પણ નિર્ણય અમારા વિભાગે કર્યો છે કે જ્યાં ઓરડા નથી ત્યાં ભાડાના મકાનમાં રૂમ લઈને પણ એનું ભાડું એ રાજ્ય સરકાર ભરશે, એ પ્રકારની વ્યવસ્થાઓ કરી દીધેલી છે. સાવચેતીના જે પગલાં લેવાના છે આપણે બધા લઈ રહ્યા છીએ, પણ રસીના કારણે એ કોરોના જે અત્યારે છે એની તીવ્રતા પણ ઓછી છે, એટલે મને એવું લાગે છે કે થોડી સાવચેતી રાખીને આ શાળા પછી આપણે જેમ જનજીવન જેમ સામાન્ય છે એ રીતે સામાન્ય રીતે સાવચેતી સાથે કાર્યક્રમો કરીએ. થેન્ક યુ. અમે પહેલેથી જ કહીએ છીએ કે ભાજપની સરકાર એ 22માં પણ બનવાની છે, 24માં નરેન્દ્રભાઈની પણ સરકાર બનવાની છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટી એ લડવા જઈ રહી છે, તો 23માં સ્વાભાવિક રીતે અમે જીતવાના જ છીએ અને જીતીને અમે જ લોકોની સેવા કરવાના છીએ. એ તો જી નહીં, હું 21 તારીખ 21 જૂનની વાત કરું છું. મારે કોણ શું કહે છે ને, અરે ભારતીય જનતા પાર્ટીને હંમેશા રાજ્યની જનતાએ આશીર્વાદ આપ્યા છે. તમામ વિરોધ, તમામ અપપ્રચાર, તમામ ખોટી બાબતો, ભ્રામક પ્રચારોની વચ્ચે પણ રાજ્યની જનતાએ અવિરત રીતે આશીર્વાદ આપ્યા છે અને ભાજપની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને આજે ખાસ શાળા પ્રવેશ ઉત્સવ કોરોના કાળ પછી 2022માં જે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અમારા વિભાગના અમારા અધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે, આનંદ અને ખુશીની વાત છે કે પુનઃ એકવાર શિક્ષણ અને સમગ્ર જીવન એ ધમધમતું થયું છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ વધારે અવેરનેસ આવે અને સારા શિક્ષણ માટે રાજ્યના પ્રયાસોમાં વધારે એક કદમ આગળ જઈ શકીએ એના હેતુથી શાળા પ્રવેશ ઉત્સવ માટે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, માનનીય મંત્રીશ્રીઓ અને અમારા વિભાગના અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન અને બેઠક અને એમાં કેટલુંક માર્ગદર્શન એ પણ મળ્યું છે. એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યા ઉપર તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, એમપીશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ, જિલ્લાના અધિકારીશ્રીઓ એ જવાના છે. 23, 24 અને 25 જૂન દરમિયાન 17મી શૃંખલા 2003થી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ યાત્રા શરૂ કરીને એના અનેક ફળો પણ રાજ્યને મળ્યા છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ રાજ્યવ્યાપી શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ બનાસકાંઠામાં વડગામ તાલુકાના મહેમદપુરા પ્રાથમિક શાળા તારીખ 23 જૂન એ ગુરુવારે કરાવશે. બીજા દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રી આ સેવાયજ્ઞના તાપી જિલ્લાના અંતળિયાર વિસ્તાર નિઝરના રૂંકી તળાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોનું નામાંકન કરાવશે. આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતિ, ગુણવત્તા, રેશિયો સુધારવા તથા દીકરીઓના શિક્ષણને વેગ આપવા
2003 શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ વર્ષે આઈએએસ આઈપીએસ અને વર્ગ એકના અધિકારીઓ પદાધિકારીઓ, મેં કહ્યું એમ તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રી, એમપીશ્રી, મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, એ તમામ લોકો ગામે ગામ જઈને પ્રવેશપાત્ર ભૂલકાઓના શાળા પ્રવેશ ગામમાં ઉત્સાહજનક વાતાવરણમાં એ વધારો થતો હોય છે અને પ્રવેશ નહીં જે